નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના હું લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 એમાં પ્રકરણ 3 કે જેની અંદર છે એ ચતુષ્કોણની સમજની અંદર છેલ્લી થિયરી એટલે કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, જેની અંદર સમબાજુ, ચતુષ્કોણ, લંબ, ચોરસ, ચોરસ આ બધા છે એ ભણવાના છે. અને તેની પછી છે એક સ્વાધ્યાય છે, સ્વાધ્યાય પછી આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે. તો આજે આપણે છે એ વિશિષ્ટ પ્રકારના એટલે કે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એ ભણવાના છે. તો વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની અંદર ક્યાં ક્યાં, તો સમબાજુ ચતુષ્કોણ અને લંબ ચોરસ આપણે આ બે પહેલાં ભણશું, ત્યાર પછી ત્રીજું છે એ ચોરસ છે એ ભણશું. તો જુઓ, સમબાજુ ચતુષ્કોણ એની અંદર નામની અંદર જ આપણને છે એ સમજાવી દઈએ કે ચતુષ્કોણના ગુણધર્મ કેવા કેવા છે. આ જે ચતુષ્કોણના છે એ ગુણધર્મ છે એ કેવા કેવા હશે. તો જુઓ, આ જે છે એ મેં લેખા એ ચતુષ્કોણના છે એ ગુણધર્મ છે કેટલા, આપેલો, બીજો, ત્રીજો ગુણધર્મ. આ જે છે એ લંબ ચોરસના ગુણધર્મ છે, એક ગુણધર્મ અને બે ગુણધર્મ. જો સમબાજુ ચતુષ્કોણ હોય એની અંદર નામની અંદર જ કહી દઈએ કે સમબાજુ, સમબાજુ એટલે કે બધી જ બાજુઓ, અને બધી જ બાજુઓ હોય એ કેવી હોય, સમાન હોય છે. એટલે કે ચારે ચાર બાજુઓ છે એની કેવી હોય છે, સમાન હોય છે. હવે બધી જ બાજુઓ સમાન, જો આજુ એક ગુણધર્મમાં છે બધી જ બાજુઓ સમાન. હવે જુઓ, આ જે છે એ તમે એમ કહેશો કે આ તો પતંગાકાર ચતુષ્કોણ છે, પણ પતંગાકાર ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણની અંદર ફેર કેટલો, જુઓ તો કે પતંગાકાર ચતુષ્કોણ હોય ને એમાં સામસામીની બાજુઓની લંબાઈ સમાન હોય. એટલે કે જો આ બંને સરખી બાજુ છે, જો આટલી કદ છે અને આ બંને મોટી બાજુ એટલે આ બંને, અને અહીંયા જુઓ આ સમબાજુ ચતુષ્કોણ છે ને એમાં ચારેય બાજુઓની લંબાઈ કેવી હોય, સમાન હોય. અને પતંગાકાર ચતુષ્કોણ હોય તો એમાં સામસામીની બાજુઓની જોડ છે એની લંબાઈ કેવી બનતી હોય, સરખી બનતી હોય છે. તો પહેલાં વાત કરીએ આપણે બાજુઓની, કે ચારેય બાજુઓ છે એ સમબાજુ ચતુષ્કોણમાં કેવી હોય, સમાન હોય. બીજી વાત કરીએ વિકર્ણની, તો જો વિકર્ણ હોય ને, વિકર્ણ બાજુઓ ચારે ચાર સરખી હોય તો એના વિકર્ણ પણ કેવા હોય, સમાન લંબાઈના હોય છે. એટલે કે આની અંદર બે વિકર્ણ દોરવામાં આવે તો વિકર્ણની લંબાઈ પણ કેવી હોય છે, સમાન હોય છે. અને બીજું તો કે આ જે વિકર્ણ છે એ વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે કે એકબીજાને જ્યાં પણ છે ત્યાં કાટખૂણો બનાવે, એટલે કે 90 અંશનો ખૂણો છે એ બનાવતા હોય છે. કેટલા અંશનો, તો કે હંમેશા 90 અંશનો ખૂણો બનાવે. તો આ હતી સમબાજુ ચતુષ્કોણની વાતો, એટલે કે સમબાજુ ચતુષ્કોણ કેવી રીતે બને છે એના ગુણધર્મ એ આ છે કે એની વિકર્ણની લંબાઈ સમાન હોય, વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે, અને એની ચારેય બાજુઓ સમબાજુ છે ચતુષ્કોણ એટલે ચારેય બાજુઓ કેવી હોય છે, સમાન હોય છે. ત્યાર પછી આગળ વધીએ લંબ ચોરસની અંદર. તો જો લંબ ચોરસની અંદર ચારેય બાજુઓ સમાન ન હોય પણ સામસામીની આ જે બાજુઓ છે એની જોડ છે એ કેવી હોય, સમાન હોય. એટલે કે આ બાજુને આ બાજુ સરખી હોય, આ બાજુને આ બાજુ સરખી હોય. આનું માપ છે એ 4 મીટર હોય તો આનું પણ 4 હોય, આનું 2 હોય તો આનું 2 હોય. એટલે કે સામસામીની બાજુઓ છે એ સમાન હોય. બીજું વાત કરીએ તો એના વિકર્ણની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે. આ એનો ગુણધર્મ છે કે એની વિકર્ણની લંબાઈ કેવી હોય છે, સમાન હોય છે. અને બધા જ ખૂણા છે એ કાટખૂણે દુભાગે, ક્યાં કાટખૂણો બનાવતા હોય, બધા જ ખૂણા છે એ કાટખૂણો બનાવતા હોય. એનો મતલબ એમ થયો કે બધો જ ખૂણો છે એ કેટલા અંશનો હશે, 90 અંશના હશે. આ વાત થઈ ગઈ લંબ ચોરસની. તો સમબાજુ ચતુષ્કોણ અને લંબ ચોરસ તમે પહેલાં ભણી લો, ત્યાર પછી આપણે આગળ વધશું ચોરસ તરફ.
ત્યાર પછી આગળ ભણીએ ચોરસ. અને ચોરસ છે એની સાથે પણ એના ગુણધર્મ છે, એ લખશું આપણે. ત્યાર પછી ત્રીજો છે ચોરસ. જો ચોરસની વાત કરું ને તો ચોરસની બધી જ બાજુઓ છે એ સમાન હોય, બધા ખૂણા છે એ કાટખૂણા હોય અને વિકર્ણ હોય તો એ વિકર્ણના માપ પણ કેવા હોય છે, સમાન હોય છે કે ની અંદર ચોરસની અંદર. એટલે કે વિકર્ણના માપ પણ કેવા હોય છે, સરખા હોય છે. અને વિકર્ણ એકબીજાને જ્યાં દુભાગે ત્યાં કાટખૂણો બનાવતા હોય છે. તો આપણે છે એ વિકર્ણ છે, આ ચોરસ છે, એ ચોરસના છે એ ગુણધર્મ છે એ આપણે લખીએ. ચોરસના ગુણધર્મ લખીએ તો શું લખાય? તો કે બધી જ બાજુઓ સમાન, બધી જ બાજુઓ કેવી હોય, સમાન હોય. પછી બધા ખૂણા કાટખૂણા, બધા ખૂણા કાટખૂણા. ત્યાર પછી તો કે વિકર્ણની લંબાઈ કેવી હોય, સમાન. વિકર્ણની લંબાઈ સમાન. પછી તો કે વિકર્ણ દુભાગે ત્યાં પણ કાટખૂણો બનાવે તો વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે, એટલે વિકર્ણ જ્યાં જ્યાં ભેગા થાય ત્યાં કાટખૂણો બનાવે. એટલે કે એના વિકર્ણ છે એ પરસ્પર એકબીજાને દુભાગે, સમાન લંબાઈના હોય અને પરસ્પર કેવા હોય છે, લંબ હોય છે. વિકર્ણ છે એ પરસ્પર લંબ કેવા હોય, લંબ હોય છે. આ છે એના લંબ. એટલે કે આ વિકર્ણ છે એ આવી રીતના છે. જો આ હોય એની ઉપર આ દોર્યું તો આને લંબ દોર્યું કહેવાય. તો આ છે એ બંને એકબીજા ઉપર પરસ્પર લંબ હોય. એટલે કે એ બી સી ડી હું નામ આપું તો એ બી ઉપર સી ડી લંબ હોય, તો આવી રીતના સી ડી ઉપર એ બી પણ છે એ લંબ હોય. એટલે કે પરસ્પર છે એ લંબ હોય છે. આ હતા ચોરસ અને ચોરસના ગુણધર્મની વાતો. તમે છે ચોરસ તમને દોરતા આવડતું જોઈએ, ગમે ત્યારે કહેવામાં આવે તો ચોરસ અને ગોળ લંબ ચોરસ આ છે તમે દોરતા જ હોય છે. પણ એના ગુણધર્મ છે એ તમને હજી એટલી ખબર હોય કે બધી બાજુઓ સરખી હોય અથવા તો કાટખૂણા હોય. પણ જે વિકર્ણના છે એ ગુણધર્મ તમને ન ખબર હોય કે વિકર્ણની લંબાઈ સમાન હોય, એ કેવા હોય પરસ્પર, એટલે કે જ્યાં એકબીજાને દુભાગે ત્યાં કાટખૂણો બનાવે અને પરસ્પર લંબ હોય. તો આ હતા ચોરસના ગુણધર્મ. તો ચોરસના ગુણધર્મ લખી લ્યો. ત્યાર પછી છે એ આપણે સ્વાધ્યાય 3.4ની અંદર છે એ આગળ વધશું અને આજેના લેક્ચરમાં સ્વાધ્યાય 3.4 છે એ આપણે પૂર્ણ કરી દઈશું. તો સૌ પ્રથમ તમે ચોરસ છે એ લખી લ્યો. આપણે આગળ વધશું. તો સ્વાધ્યાય 3.4ની અંદર હું આગળ વધું. તો 3.4નો મેઇન દાખલો પહેલો શું કહે છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો.
એટલે કે જે ખરા ખોટા છે એ સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. આગળ વધીએ, પહેલો લખીએ. પહેલો શું કીધું છે કે દરેક લંબ ચોરસ ચોરસ છે, દરેક લંબ ચોરસ ચોરસ છે. તો આ સાચું છે કે ખોટું? તો જો હવે લંબ ચોરસ હોય એ લંબ ચોરસની અંદર ચારે બાજુઓ સરખી હોય ન હોય, સામ સામેની બાજુ કેવી હોય? સરખી હોય. પણ ચોરસની અંદર છે એ ચારે બાજુઓ કેવી હોય? સરખી હોય. તો લંબ ચોરસ અને ચોરસ બંને કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. તો અહીંયા એની વાત ખોટી છે કે દરેક લંબ ચોરસ ચોરસ છે. આ વાત કેવી થઈ ગઈ? ખોટી. તો આને આપણે છે એ ખોટું કહેશું, ખરું નથી. કેવું છે? સાચા કે ખોટું? તો આ છે એ ખોટું, અથવા તો આમ પણ લખી શકે. ત્યાર પછી આગળ વધીએ. બી શું? તો કે દરેક સમબાજુ ચતુષ્કોણ, દરેક સમબાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો દરેક સમબાજુ ચતુષ્કોણ, હવે જો હું અહીંયા સમબાજુ ચતુષ્કોણ દોરવા, તો સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓ કેવી હોય છે? સમાન હોય છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણ, હવે દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં મેઇન શું જોવાનું? કે જે બાજુઓ હોય એ આ સામસામેની જોડ એ પરસ્પર આમ સમાંતર હોવી જોઈએ. તો જો આમાં પરસ્પર સમાંતર છે તો આપણે કહી શકીએ કે હા, જે સમબાજુ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે. એટલે આને આપણે કહેશું સાચું, અથવા તો ખરું પણ કહી શકીએ, અથવા આમ નિશાની પણ કરી શકીએ. આગળ વધીએ સી તરફ. તો દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે, દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ છે. બીજું કીધું હોય તેમજ લંબ ચોરસ પણ છે, તેમજ લંબ ચોરસ પણ છે. હવે જો આપણે દરેક ચોરસ, તો પહેલાં ચોરસ દોરીએ. હાલો આ ચોરસ એની ચારે બાજુ કેવી હોય છે? સરખી હોય છે. તો દરેક ચોરસ ચમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણમાં શું હોય? ચારે બાજુ સરખું હોય. તો હાલો એની ચારે બાજુ સરખી, તો હાલો સમબાજુ ચતુષ્કોણ પણ છે અને લંબ ચોરસ પણ છે. લંબ ચોરસમાં શું હોય? સામસામેની બાજુઓ સરખી. બીજું જો ત્રણેયનો એક સરખો ગુણધર્મ છે વિકર્ણનો, એની વિકર્ણની લંબાઈ પણ કેવી હોય? સરખી હોય છે. તો આને આપણે છે કેવું કહેશું? ખરું. આને કહેવાય ખરું. આગળ વધીએ ડી તરફ. ડી શું કહે છે? કે દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો આપણે વાત કરીએ તો જો દરેક ચોરસ, એટલે આપણે ચોરસ દોરીએ, આ ચોરસ છે, આ ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, એને એમ કહેતો હોય. આપણે શું કહેશું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું કામ? તો કે એ સમાંતર બાજુઓ જો એની બાજુઓ છે એ પરસ્પર સમાંતર છે, આ બાજુઓ સમાંતર છે અને આ બાજુઓ પણ સમાંતર છે. એટલે દરેક ચોરસ છે ને એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આને શું કીધું છે? નથી. એટલે એટલો મતલબ એમ છે કે આ કેવા છે? ખોટું. આ કેવા છે? ખોટા છે. તો અહીંયા લખશું આપણે ખોટું. થઈ ગયું. આગળ વધીએ ઈ તરફ. તો દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે, દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. હવે આ ખરું છે કે ખોટું એ આપણે જોવાનું છે. હવે જો
દરેક પતંગાકાર ચતુષ્કોણ કીધો છે તો બધા જ પતંગાકાર, જો આ પતંગાકાર ચતુષ્કોણ કહેવાય, આને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય, તો આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય ના, કારણ કે બધી બાજુઓ છે એ સમાન લંબાઈની નથી, આ બંને સમાન છે, આ બંને એનાથી વધુ છે. તો કે પતંગાકાર ચતુષ્કોણમાં એવો ચતુષ્કોણ પતંગાકાર કે જેની બધી બાજુઓ સરખી હોય એ જ છે એ સમબાજુ ચતુષ્કોણ કહેવાય, દરેક છે એ કહેવાય નહીં. તો અહીંયા એણે એમ કીધું કે બધા જ પતંગાકાર ચતુષ્કોણ હોય ને સમબાજુ હોય, તો અહીંયા આની વાત કેવી છે, ખોટી છે. તો આપણે લખશું ખોટું. ત્યારબાદ આગળ વધીએ, એફ શું છે, તો કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. તો આ વાત સાચી છે. શું કામ? તો કે કોઈ પણ તમે સમબાજુ ચતુષ્કોણ દોરો એને પતંગાકાર ચતુષ્કોણ કહી જ શકો, પણ જરૂરી નથી કે પતંગાકાર ચતુષ્કોણ એ સમબાજુ ચતુષ્કોણ છે. જો પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે બધા, તો એ વાત ખોટી છે. પણ દરેક કોઈ પણ સમબાજુ ચતુષ્કોણ હોય એ તમે દોરો એટલે એને ત્રાસો કે આવી રીતના આમ ગોઠવો એટલે પતંગાકાર ચતુષ્કોણ છે એ બનતો જ હોય છે. તો આ વાત કેવું છે, સાચું ખરું અથવા તો રાઈટની નિશાની. ત્યાર પછી છે જી, એ બી સી ડી ઈ એફ જી અને એચ સુધી છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ, દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ, દરેક સમાંતર સમલંબ ચતુષ્કોણ છે. સમલંબ ચતુષ્કોણ છે, આ વાત સાચી. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમાંતર બાજુ કોઈ પણ ચતુષ્કોણ હોય એની બંને પરસ્પર જોડ છે એ કેવી હોય, એકબીજાને સમાંતર હોય, અને સમલંબ હોય, સમલંબ એમાં કોઈ પણ એક જોડ છે એ પરસ્પર કેવી હોય, સમાંતર હોય, તો બેમાં એક જોડ તો છે એ આવી જ જાય છે. તો આ વાત છે એ કેવી છે, એની સાચું અથવા ખરું છે. ત્યાર પછી આગળ વધીએ એચ તરફ. તો એચ કેવું હોય, તો કે દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે, કોઈ પણ ચોરસ હોય સમલંબ ચતુષ્કોણ છે. જો આ વાત છે એ સાચી જ છે, ચોરસ હોય એ સમલંબ ચતુષ્કોણ છે એ હોઈ શકે છે. તો આ કેવું છે, ખરું છે. તો આ તો પહેલો દાખલો જેમાં ખરા ખોટા છે, તો આખો દાખલામાં એ બી સી ડી એફ જી એચ છે એ તમે લખી દો. ત્યાર પછી છે એ આપણે આગળ વધશું બીજા દાખલા તરફ કે જેની અંદર છે એ એવા ચતુષ્કોણના નામ આપો કે એ બીજો દાખલો છે એમાં આગળ વધીએ. તો પહેલાં આ છે એ તમે લખી લ્યો.